26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને તેની અસર કચ્છ ઉપર ભયંકર રીતે વર્તાઈ હતી. તેના લીધે કચ્છમાં મોટા ફેરફાર થયા છે અને ભૌગોલિક રીતે પણ તેની વધારે અસર જોવા મળે છે. ગુજરાતમાં આવેલ કચ્છ જિલ્લામાં કેવા ફેરફારો થયા છે તેને લઈને આપણને માહિતી આપશે જાણીતા વૈજ્ઞાનિક પીએસ ઠક્કર. એટલે 2001ના ધરતીકંપ પછી કચ્છના મોટા રણમાં ફેરફારો થયા છે, પણ માત્ર આ ધરતીકંપ જ અસર થઈ છે એવું નથી. સિંધુ નદીનું પાણી, કચ્છમાં આવેલો પૂરનું પાણી, પાકિસ્તાનમાં આવેલા પૂરનું પાણી પણ કચ્છના રણમાં આવ્યું, અને સિંધુ નદીનો પ્રવાહ 2-3 વખત કાલરી લેક પાસેથી તૂટીને આપણા કચ્છના મોટા રણમાં દાખલ થયો. એટલે આ પાણીની સાથે એની સાથે કાંપ પણ ખેંચાઈને આવેલો. એ ઉપરાંત આપણે કચ્છના મોટા રણમાં નવા નવા રસ્તાઓ બનાવ્યા છે, પાકા ડામર રોડ બનાવ્યા છે. એ ડામર રોડ આડબંધ જેવું કામ કર્યું, એટલે જે ખારાશ હતી એ ખારાશની ઉપર સારો કાંપની રેતી આવી ગઈ અને સાથે સાથે સિંધુનું પાણી આવ્યું અને વરસાદનું પાણી પણ રોકાયું. ઉપરાંત રોડ બનાવવા માટે જે માટીથી ખાડા બનાવ્યા એના લીધે પણ ત્યાં પાણીનો સંચય થયો, એટલે ત્યાં નવા નવા વૃક્ષો પણ ઉગવા માંડ્યા. એટલે ઘાસ તો થયું, આશરે 1600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં નવું ઘાસ ઉગે છે અને સાથે સાથે બીજી વનસ્પતિ પણ ઉગવા માંડી, લઈના વૃક્ષો પણ આજે ઉગી રહ્યા છે. એટલે કચ્છના મોટા રણમાં બહુ જ મોટા પ્રમાણમાં ફેરફાર થયા છે. અને છેલ્લો જે મારી જાણકારી મુજબ ધોળાવીરા પાસે એક નદીનો પ્રવાહ શરૂ થયો છે ને ત્યાં 80 મીટર નીચેથી મીઠું પાણી મળી રહ્યું છે, એટલે આજે BSMના લોકો પણ એ મીઠું પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. કેમેરા પર્સન હર્ષલની સાથે હું છું મુકેશ, newsviz.com અમદાવાદ.